ગીર સોમનાથ જિલ્લાના વાડલા ગામે પૂરની અંદર કાર તણાય છે ત્યારે શોધખોળ બાદ કાર મળી આવી છે પણ અને સ્થાનિક તંત્ર દ્વારા કાર ચાલક શોધખોળ શરૂ થઈ છે ત્યારે ગામના સરપંચનો આક્ષેપ છે કે ગામ લોકો દ્વારા કારને ડૂબી તે પુલ બાબતે તંત્રને ઘણી વખત રજૂઆત કરવામાં આવેલ હતી પરંતુ તંત્રએ આ રજૂઆતને ધ્યાને ન લેતા આજે કાર ચાલકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે છેલ્લા ત્રણ દિવસથી ગીર સોમનાથ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને કારણે નદીમાં ઘોડાપુર આવ્યા છે ત્યારે ગામમાં પુલ પરથી પાણી વહ્યા હતા દાલાળા તાલુકાના વડાલા ગામે પોતાના સ્વજન ને ત્યાં બેસનામાં આવેલ જયસુખ મુંજપરા નામની વ્યક્તિની કાર કોઈ પણ સેફટી વોલ વગરના પુલ પરથી પસાર થતી હોય પૂરમાં તણાઈ હતી ત્યારે તેની કાર મળી આવી હતી જ્યારે કાર ચાલકની શోధખોળ શરૂ કરવામાં આવી છે અગાઉ અમારો મારો પરિચય હું આ વાડલા ગામનો સરપંચ સૌ મારું નામ છે મુકેશ ધમેશિયા બરાબર અમે અવારનવાર રજૂઆત તો કરેલ છે કલેક્ટર સાહેબને મામલતદાર સાહેબને એક આજથી છ મહિના કે આઠ ગામમાં હું રજૂઆત વાગ્યા અમારા ગામમાં આજે સવારે સાડા સાત વાગે એક ભાઈજી ગામમાં એક ઓફ થઈ ગયા હતા બેન એને ખરેખર આવતા હતા એટલે એ હજારણા વોશ હતા આ પુલિયામાં ગાડી એની ફસાઈ ગઈ અને તણાઈ ગયા છે એ પોતે વ્યક્તિ એક જ હતા બરાબર એટલે એ હજી હાલમાં મળ્યા નથી અને એમની ગાડી ખાલી મળી છે હજી અમને વ્યક્તિ છે એ મળ્યા નથી સરકારને શું પહેલા વિનંતી સરકારને અમે સરકારે જો આ પેલા તંત્ર હાથમાં લીધું હોત તો આ ઘટતા ન બનત અમે સરકારને ત્રણ વાર રજૂઆત કરી છે છતાં તંત્ર કોઈ ધ્યાન દેતું નથી અને સમસ્યા શું છે સમસ્યા એક પુલ છે વાડલાથી અમારે આકલવાડી જતો મેન રસ્તો છે અમારી પાસે બીજો રસ્તો નથી આ એક રસ્તામાં અમારે વિદ્યાર્થી ઓર બધાને જવાનું હોય તો હેરાન થાય છે અને આ રસ્તામાં અમારે કોઈ અમલ અમે હરવાર અમલવાર કરી છે પણ કોઈ જવાબ દેતા નથી નિલેશ કુકડિયા તાલાળા મામલતદાર હાલમાં વાડલા ગામ ખાતે આ જે ઘટના થઈ છે જેમાં એક કાર ડૂબી ગઈ છે જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે જેની લાશ હજુ મળી નથી એના માટે તાત્કાલિક ધોરણે આપણે એનડીઆરએફની ટીમ બોલાવી લીધી છે વેળા વેરાવળથી તાત્કાલિક સમયસર એનડીઆરએફની ટીમ આવી ગઈ છે અને અહીં આપ એના જેથી રેસ્ક્યુ ની કામગીરી તાત્કાલિક થઈ શકે સર કાર ક્યાંય દેખાય છે કેમ કાર આગળ એક વોંકળામાં મળી આવી છે પરંતુ હજી લાશ શોધવા માટેના પ્રયત્નો શરૂ છે ન્યૂઝ ગુજરાતી સાથે છેલ્પેશ ચૌહાણ ગીર સોમનાથ